મજામાં ને આજે આપણે ધોરણ 1 વિષય ગણિત એમાં આપણે પાઠ 6 પાઠનું નામ છે સમય સમયને આપણે ટાઈમ પણ કહીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે જેમ કે રોજિંદા જીવનમાં સમય નિર્ધારિત હોય છે જેમ કે આપણે રોજ સવારે વહેલી સવારે 8 વાગે ઉઠતા હોય તેનો એક સમય હોય છે ત્યાર પછી આપણે બ્રશ કરીએ પછી નાહીએ અને ત્યારબાદ નાસ્તો કરીએ અને ત્યારબાદ આપણે સવારે ઉઠીને સ્કૂલે જતા હોય છે ત્યાર પછી આપણે સ્કૂલેથી આવીએ ના આપણે પાછું જમીએ પછી હોમવર્ક કરીએ રમવા જઈએ એ બધાનો એક સમય હોય છે તેવી જ રીતના આપણે આ પાઠમાં સમય વિશે થોડી ઘણી સમજીશું તો ચાલો તમે પણ માની લો તમારે ગણિતની પાઠ્યપુસ્તક ખોલો નહીં વ્યાસી ઉપર આપણને અહીં સૌથી પહેલા પાઠ 6 એવું લખેલું છે પછી પાઠનું નામ આપેલું છે શું નામ છે તો કે સમય એમાં નીચે આપણને અહીં શું લખેલું છે તે વાંચીએ સમ પ ધને કાનો દા નને કાનો અને એકમાત્રનો ધને દીર્ઘાય દિવસ સંપદાનો દિવસ તો વિદ્યાર્થી મિત્રો તમે અહીં નીચે જોઈ શકો છો આપણને અહીં ચિત્ર આપેલા છે જેમાં સંપદા રોજ શું કરે તેના વિશે માહિતી આપેલ છે તો ચાલો હવે આપણે સમજીએ સૌથી પહેલા આપણને પહેલું ચિત્ર શેનું આપેલું છે તો કે સંપદા એ ઉઠે છે સવારે અહીં શું લખેલું છે નીચે તો કે એક સંપદા એ શાળાએ જવા વહેલી સવારે ઉઠે છે ઉઠવું શાળાએ જવા ઉઠવું એટલે કે સંપદા શાળાએ જવા ઉઠે છે ત્યાર પછી બીજું શું કરે તે નાસ્તો કરવો હવે શાળાએ જઈ એ પહેલાં એ સવારે ઉઠીને નાહી ધોઈને બ્રશ કરીને નાસ્તો કરવા બેસે છે ત્યાર પછી ત્રીજું શાળામાં વાર્તા વાંચે સંપદા રોજ શાળાએ જઈને વાર્તા વાંચે છે ત્યાર પછી આપણને અહીં નીચે ચોથું આપેલું છે ચોથું શું લખેલું છે તો કે બપોરનું ભોજન લેવું સંપદા રોજ સવારે વહેલી ઉઠીને પછી નાસ્તો કરે ત્યાર પછી શાળામાં વાર્તા વાંચે અને ત્યાર પછી તે ચોથું કામ બપોરનું ભોજન કરે છે ત્યાર પછી પાંચમું શું કરે તે રોજ રોજનું દિવસમાં તો કે પાંચમું કામ એ રમવાનું કરે છે ખાઈ પીને પછી રમે છે ત્યાર પછી છઠ્ઠું છે આપણને અહીં શેનું ચિત્ર આપેલ છે છઠ્ઠું ચિત્રમાં અહીં નીચે લખેલું છે ભણવું સંપદા બપોરનું ભોજન લઈને પછી રમીને તે ભણવા બેસે છે ત્યાર પછી સાતમું શું લખેલું છે તો કે સૂઈ જવું ભણી લે પૂરું કરી લે સ્કૂલનું કામ ત્યાર પછી તે સૂઈ જાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં સંપદાનું દિવસમાં તે શું શું કરે છે તેના વિશે આપણને માહિતી મળી ગઈ સંપદા રોજ સવારે વહેલી ઉઠે છે ત્યાર પછી નાહી ધોઈને બ્રશ કરીને તે નાસ્તો કરવા બેસે છે ત્યાર પછી શાળામાં તે વાર્તા વાંચે છે ચોથું આપણને બપોરનું ભોજન લે સંપદા બપોરનું ભોજન કરે છે પછી તે પાંચમું કાર્ય એ રમવાનું કરે છે એમ ત્યાર પછી ભણે અને સૂઈ જાય છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સંપદાનો દિવસ જોઈ લીધું હવે આપણે પાછળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણને અહીં સૌથી પહેલાં સૂચના આપેલ છે તમે સવારે જે પ્રવૃત્તિ કરતા હોય તેના પર સાચાની નિશાની કરો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને નીચે ચિત્રો આપેલા છે તમે જોઈ શકો છો સૌથી પહેલાં આપણને અહીં પહેલું ચિત્ર શેનું છે તો કે નાય છે બીજું શું છે તો કે ભણવા બેસે છે ત્યાર પછી ત્રીજું ચિત્ર શેનું છે તો કે બપોરનું ભોજન કરે છે અને ચોથું શેનું છે તો કે ઉઠીને બ્રશ કરે છે તો હવે આપણે અહીં સૂચનામાં શું છે તો કે સવારે જે પ્રવૃત્તિ કરતા હોય એટલે કે તમે સવારે ઉઠીને જે કાર્ય કરતા હોય તેના નીચે આપણે સાચા નિશાની કરીશું તો ચાલો હવે તમે બધા આપણે બધા સવારે ઉઠીને શું કરીએ તો કે સવારે ઉઠીને સૌથી પહેલાં બ્રશ કરીએ અને પછી નાહીએ છીએ તો આપણે અહીં પહેલું ચિત્ર એ નાહવાનું છે તો આપણે તેના ઉપર સાચું કરીશું ત્યાર પછી આપણને અહીં ચોથું ચિત્ર એ બ્રશ કરે છે એનું છે તો આપણે ત્યાં પણ સાચા નિશાની કરીશું તો ચાલો હવે આપણે નીચેની સૂચના વાંચીએ તમે સાંજે જે પ્રવૃત્તિ કરતા હોય તેના પર સાચાની નિશાની કરો તો વિદ્યાર્થી મિત્રો અહીં લખેલું હતું કે સાંજે તમે જે પ્રવૃત્તિ કરો છો ત્યાં સાચા નિશાની કરો એટલે કે
હવે તમે બધા સાંજે શું કરતા હોય? તો આપણને ચિત્ર આપેલા છે, નાવાનું, રમવાનું, કે સ્કૂલે જવાનું, કે સૂઈ જવાનું. તો સાંજે આપણે તમે બધા શું કરો? તો કે રમવાનું કામ કરો સાંજે. તો આપણે અહીંની સેના ઉપર સાચા નિશાની કરીશું, તો કે જે અહીં જ રમવાનું ચિત્ર છે તેની નીચે. ત્યાર પછી તમે દિવસે જે પ્રવૃત્તિ કરતા હોય તેના પર સાચાની નિશાની કરો છો. તો વિદ્યાર્થી મિત્રો, તમે બધા દિવસમાં શું કરતા હોય તે અહીં આપણે તેની નીચે સાચું કરીશું. તો આપણને ચિત્ર આપેલા છે. સૌથી પહેલું શેનું ચિત્ર છે? તો કે બ્રશ કરે છે. બીજું ચિત્ર શેનું છે? તો કે એક છોકરો એ રમવા જાય છે. ત્રીજું ચિત્ર? તો કે નાસ્તો કરે છે. અને ત્યાર પછી ચોથું ચિત્ર શેનું છે? તો કે નાય છે. તો હવે આપણે દિવસે એટલે કે સવારે શું આપણે શું કરીએ? તો કે નાસ્તો કરીએ, આપણે ભોજન લઈએ છીએ, નાસ્તો કરીએ છીએ. તો આપણે અહીં સાચા નિશાની કરે. ત્યાર પછીનું ચિત્ર છે, તમે રાત્રે જે પ્રવૃત્તિ કરતા હોય તેના પર સાચાની નિશાની કરો. તો હવે આપણને અહીં ચિત્ર આપેલા છે. એક છોકરો એ સૂઈ ગયો છે, તેને સપનો આવે છે. ત્યાર પછી અહીં બીજું ચિત્ર શેનું છે? તો કે ભણવા બેસે છે, ભણે છે તેનું. ત્યાર પછી ત્રીજું ચિત્ર શેનું છે? તો કે સૂતી છોકરી એટલે કે સુવાનું કામ કરો છો. અને ચોથું ચિત્ર શેનું છે? તો કે ભણવાનું. તો હવે આપણે રાત્રે શું કરીએ છીએ? તો કે આપણે સરસ મજાના સપના જોઈએ છીએ અને સુવાનું કામ કરીએ છીએ. તો અહીં છોકરો એ સૂવે છે અને સરસ એવો સપનું જોવે છે. ત્યાર પછી આપણને અહીં ત્રીજું ચિત્ર એ સૂવાનું આપે છે. તો તેની નીચે પણ આપણે સાચા નિશાની કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સામે જોઈએ. હવે આપણને અહીં સૂચના આપેલ છે, પ્રવૃત્તિઓને યોગ્ય ક્રમમાં ક્રમ આપો. તો વિદ્યાર્થી મિત્રો, નીચે હવે આપણને અહીં ચિત્ર આપેલા છે અને તેની નીચે ગોળ છે. તો આપણે જે પ્રવૃત્તિઓ છે તેની આપણે યોગ્ય ક્રમ આપશું. તો ચાલો પહેલાં સૌથી પહેલાં આપણે ચિત્ર ઓળખીએ. અહીં પહેલું ચિત્ર શેનું છે? તો કે છોકરીએ ભોજન લે છે એટલે કે ના ખાય છે. ત્યાર પછી હવે આપણને અહીં બીજું ચિત્ર શેનું છે? તો કે રોટલી વણે છે. ત્યાર પછી ત્રીજું ચિત્ર શેનું છે? તો કે અહીં બાકસથી આગ લગાડે છે ચૂલામાં. ત્યાર પછી ચોથું ચિત્ર આપણને અહીં એ વ્યક્તિએ લોટ બાંધતા દેખાય છે. ત્યાર પછી પાંચમું ચિત્ર શેનું છે? તો કે પાંચમું ચિત્રમાં આપણને અહીં વ્યક્તિએ લોટમાં પાણી નાખે છે. ત્યાર પછી છઠ્ઠું ચિત્ર શેનું છે? તો કે અહીં તમે જે ભાઈ જોવો છો તે કાથરોટમાં લોટ નાખે છે. તો ચાલો હવે આપણે પ્રવૃત્તિઓને યોગ્ય ક્રમમાં ગોઠવીશું. તો આપણે હવે ભોજન કરવા પહેલાં શું શું કરીએ છીએ? તો કે આપણે ભોજન કરવાની પહેલાં સૌથી પહેલાં કાથરોટમાં લોટ નાખીએ છીએ. તો આપણે અહીં તમે જોઈ શકો છો ચિત્રમાં લોટ નાખે છે, તે ત્યાં એક આપેલું છે. ત્યાર પછી લોટમાં આપણે પાણી નાખીએ છીએ. તો આપણે તેને બીજો નંબર આપીશું, બીજું. ત્યાર પછી ત્રીજું, ત્રણ નંબર આપણે અહીં લોટ બાંધે છે તેને આપીશું. ત્યાર પછી ચોથું આપણે અહીં રોટલી વણે છે તેને આપીશું. ત્યાર પછી પાંચમું આપણે અહીં ચૂલો જગાડે છે એટલે કે તેમાં આગ કરે છે, તો આપણે તેને પાંચમો નંબર આપીશું. ત્યાર પછી હવે આપણે અહીં જે ભોજન કરે છે તેને છ નંબર આપીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ખાવાની પહેલાં સૌથી પહેલાં લોટ કાથરોટમાં નાખીએ, ત્યાર પછી તેમ પાણી નાખીએ, તેને લોટને બાંધીએ, પછી રોટલી વણીએ અને ચૂલાને આપણે ચૂલો કે ગેસ આપણને અહીં ચૂલાનું ચિત્ર આપેલ છે. તો ચૂલામાં આપણે આગ લગાડીએ, ત્યાર પછી આપણે રોટલીને શેકીએ અને ગરમા ગરમ નાસ્તો એટલે કે ભોજન કરીએ છીએ. તો આપણે પ્રવૃત્તિને યોગ્ય ક્રમાંક આપી દીધો. તો હવે આપણે પાછળ જોઈએ. તો ચાલો હવે આપણને અહીં સૂચના આપેલ છે, જે પ્રવૃત્તિમાં વધારે સમય લાગે છે તેના પર સાચાની નિશાની કરો. તો હવે આપણને નીચે બે ચિત્ર આપેલો છે. પહેલું પ્રવૃત્તિ છે નળથી આપણે ડોલ ભરીએ છીએ. હવે સીધે સીધું નળથી ડોલ ભરીએ
તેમાં જલ્દી પાણી ભરાય તો કે હા ત્યાર પછી બીજું ચિત્ર છે હવે નળને આપણે નળીથી મોટ આપણને અહીં ડ્રમમાં પાણી ભરે છે તો તેમાં આપણે પાણી ભરાય જલ્દી તો કે ના હવે આપણે બંને ચિત્રમાં જોઈએ તો કેમાં સૌથી વધારે ક્યાં ચિત્રમાં સમય લાગે તો કે નળીથી પાણી ભરવામાં શેમાં લાગે તો કે નળીથી પાણી ભરવામાં સીધે સીધું તેમાં આપણે પાણી નથી જતું તેના હિસાબે આપણે પાણી ધીમું ધીમું જાય અને પાણી ભરાતા વાર લાગે એટલે કે આપણે તેની નીચે સાચા નિશાની કરીશું ત્યાર પછી હવે આપણને અહીં બીજું ચિત્ર આપેલું છે જે છોકરો છે તે ચાલીને જાય છે અને બીજો ચિત્રમાં તે છોકરોએ એક છોકરોએ સાયકલ લઈને જાય છે તો કઈ ક્યુ ચિત્ર જોઈને આપણને વાર જોવામાં ખબર પડી જાય છે કે આપણે શેમાં વાર લાગે તો કે ચાલીને જાય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ત્યાં ખૂબ જ વાર લાગે અને સાયકલથી જાય છે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ તો તે જલ્દી પહોંચીએ છીએ તો કઈ આપણે કોની ઉપર કોની સામે સાચું કરીશું તો કે જે છોકરો એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલીને જાય છે ત્યાં કરીશું તો ચાલો હવે આપણે પાઠ્યપુસ્તકમાં પૂર્ણ કરી લીધું તો હવે વધુ અભ્યાસ માટે આગળના લેક્ચરમાં મળીશું.